ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. યુવાનોમાં ફિટનેસથી લઈને ખાણીપીણી અને રોજિંદા જીવન પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે. જી હા મિત્રો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યાના સમાચાર સામે આવ્યા છે અને શક્ય છે કે આ આંકડો આપણી જાણકારી કરતાં વધારે પણ હોય, કારણ કે સંપૂર્ણ જાણકારી મળતી હોતી નથી. હાલની વાત કરીએ તો થોડા સમય પહેલાં જ સુરત અને મોરબી પછી રાજકોટમાં એક યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે અને ચોંકાવનારી વાત તો એ હતી કે તે હજુ માત્ર 19 વર્ષનો હતો. મિત્રો, હવે સવાલ એ થાય છે કે નાની ઉંમરમાં હાર્ટ એટેક કેમ આવે છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ, જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો. મિત્રો, સૌપ્રથમ આપણે જાણીશું કે યુવાનને આવેલા હાર્ટ એટેક મામલે હાર્ટ સ્પેશિયાલિસ્ટનું શું કહેવું છે, જરા ધ્યાનથી સાંભળજો. એક યુવાન પોતાના મિત્ર સાથે ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો, તે દરમિયાન હાર્ટ એટેક આવ્યો. જ્યારે અન્ય એક યુવાન પોતાના મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો, તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. આમ બે અલગ અલગ કિસ્સામાં બે યુવાનના મૃત્યુ થયાની વાત સામે આવતા જ ચારે બાજુ તરખાટ મચી ગયો હતો. આ અંગે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાજેશ તેલીએ જણાવ્યું હતું કે નાની ઉંમરે હાર્ટ એટેક આવવું એ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા અભ્યાસકાળમાં પણ મને શીખવાડવામાં આવ્યું હતું કે સામાન્ય રીતે 50 વર્ષથી ઉપરની વ્યક્તિને હાર્ટ એટેક આવતો હોય છે, પરંતુ અહીં 20 વર્ષ જેટલી નાની ઉંમરના યુવાનોને હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે ખરેખર ચિંતાનો વિષય છે. હાર્ટ એટેક આવવાના શું કારણો છે? હાર્ટ એટેક આવવાના મુખ્ય કારણોમાં ડૉક્ટર રાજેશ તેલીએ જણાવ્યું હતું કે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, લોહીની અંદર ચરબી કે કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ, વારસાગત બીમારી અને ધૂમ્રપાન તેમજ દારૂનું સેવન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે યુવાનોને હાર્ટ એટેક આવવા પાછળના કારણોમાં જણાવ્યું હતું કે યુવાનોમાં તણાવનું પ્રમાણ તેમજ ભણતરમાં કોમ્પિટિશનનું વાતાવરણ ખૂબ જ વધી ગયું છે, જે હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાર્ટ એટેકથી બચવા શું કરવું જોઈએ? હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર રાજેશ તેલીએ વધુમાં જણાવ્યું હતું કે નાની ઉંમરે હાર્ટ એટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પણ મહત્વનો ભાગ ભજવે છે, જેથી હાર્ટ એટેકથી બચવા માટે આહાર, વિહાર અને વિચાર પર ધ્યાન આપવું જોઈએ. જેમ કે બને ત્યાં સુધી ઘરનો ખોરાક ખાવો, વ્યાયામ કરવું, ધૂમ્રપાન તેમજ આલ્કોહોલનું સેવન ખૂબ જ ઓછું કરવું અને સૌથી જરૂરી તણાવ મુક્ત રહેવું, વધારે પડતી ચિંતા ન કરવી. જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘણી હદ સુધી હાર્ટ એટેકથી બચી શકાય છે. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને કોઈની જિંદગી બચી શકે. ધન્યવાદ.